ગુજરાતી ક્લાસ આજે આપણે ગુજરાતીની અંદર વર્કશીટ જોઈશું તો આપણે જે લેસન 4 ભણી ચૂક્યા છીએ લાલચીને ખાઈ ગઈ બાજરી એની અહીંયા વર્કશીટ એક્સપ્લેન કરીશું તો ગ્રોસરી ગ્રોસરીનો મતલબ છે શબ્દાવલી નંબર 1 અહીંયા લખ્યું છે ઉડવું ઉડવું એને ઇંગ્લિશમાં શું કહીશું ફ્લાય નંબર 2 સુપરમેન તો એને ઇંગ્લિશમાં પણ આપણે બોલીશું સુપરમેન નંબર 3 દફતર दफ्तर के स्कूल बैग नंबर 4 पार्टी पेन है स्लेट एंड पेन नंबर 5 छापरे छापरे यानी ऑन द रूफ नंबर 6 टूट्यू टूट्यू यानी ब्रोक नंबर 7 खेडू खेडू यानी फार्मर नंबर 8 खेडू खेडू यानी टू प्लाउ नंबर 9 बाजरी बाजरी यानी बाजरा नंबर 10 कोथळो असेल नंबर 11 लोट यानी फ्लॉक नंबर 12 निरांते यानी पीसफुली એના પછી અહીંયા છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો नंबर 1 स्पाइडरमैन क्या बनवा बैठो नंबर 1 स्पाइडरमैन क्या बनवा बैठो तो यहां ત્રણ ઓપ્શન આપેલા છે અ અગાસીમાં બ છાપરે ક ઘરમાં તો આપણે લેસન ની અંદર જોયું તો આન્સર શું આવશે બ છાપરે નંબર નેક્સ્ટ નંબર 2 ફેટ મેને શું પીધું तो અહીંયા ઓપ્શન છે અ પાણી બ રસ ક દૂધ તો આન્સર આવશે દૂધ નંબર 3 સોમાભાઈ શું કરતા હતા તો અ વેપાર બ નોકરી ક ખેતી તો આન્સર આવશે ક તો તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે ક નંબર 4 સોમાભાઈએ ખેતરમાં શું વાવ્યું तो અહીંયા ઓપ્શન છે અ મકાઈ બ બાજરી ક ઘઉં તો આન્સર આવશે બ બાજરી એના પછી નેક્સ્ટ છે નંબર 5 કયો બળદ ગાયબ થયો તો અ કાળિયો બ ધોળિયો ક લાલિયો તો આન્સર આવશે અહીંયા ક લાલિયો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે રેવા બહેને સૌની થાળીમાં શું મૂક્યું તો ઓપ્શન છે અ રોટલો બ રોટલી ક ખીચડી તો આન્સર આવશે અ રોટલો નંબર 7 લાલિયો ક્યાંથી મળ્યો તો ઓપ્શન છે અ ઝાડ નીચેથી બ લોટમાંથી કે ક રોટલાની પોપડી નીચેથી તો આન્સર આવશે ક નંબર 8 વાવણી પહેલા ખેતરમાં શું કરવું પડે તો આપણે વાવણી કરીએ એના પહેલા ખેતરમાં શું કરવું પડે તો અ ખેડાણ બ લણણી ક કાપણી તો પહેલા આપણે ખેતર ખેડવું પડે એટલે અહીંયા આન્સર આવશે અ ખેડાણ નંબર 9 ડોસો ક્યાં બેસે છે તો ઓપ્શન છે અ ગધા ઉપર બ હાથી ઉપર કે ક ઘોડા ઉપર તો આન્સર શું આવશે અ નેક્સ્ટ પ્રશ્ન 2 છે खाली जगह पूरो नंबर 1 સોમાભાઈ ડેશ રહેતા હતા તો બે ઓપ્શન છે શહેરમાં કે ગામમાં તો આપણે લેસનમાં જોયું સોમાભાઈ ક્યાં રહેતા હતા તો આન્સર આવશે ગામમાં તો અહીંયા સોમાભાઈ ગામમાં રહેતા હતા નેક્સ્ટ પ્રશ્ન 2 ડેશ મહિનામાં બાજરી વાવવાનો સમય થયો તો કયા મહિનામાં બાજરી વાવવાનો સમય થયો અહીંયા બે ઓપ્શન છે એપ્રિલ કે માર્ચ તો આન્સર આવશે માર્ચ નંબર 3 ફેટ મેન ટેસ્ટ પર ચડ્યો તો ફેટ મેન ક્યાં ચડ્યો હતો ઓપ્શન છે ઘર પર યા ઝાડ પર તો આન્સર આવશે ઝાડ પર નંબર 4 સોમાભાઈની દીકરી ડેશ મે રોટલાની કોટી બહુ ભાવે તો સપના કીરા હતા તો સોમાભાઈની દીકરીનું નામ શું હતું सपना तो यहाँ आंसर मालूम करना चाहिए सपना
નંબર 5 સોમાબાઈ પાસે ડેશ બળદ હતા આપણે જોયું ચેપ્ટર માં સોમાબાઈ પાસે કેટલા બળદ હતા તો સોમાબાઈ પાસે 3 કે 2 તો આન્સર આવશે 2 નેક્સ્ટ નંબર 6 રેવાભાઈ ને સૌની થાળી માં ડેશ મૂક્યો સૌની થાળી માં શું મૂક્યું હતું રોટલો કે ખીચડી તો આન્સર આવશે રોટલો નંબર 7 બધાની ખાજલિયા નો ભાર લાગતો હતો બે ઓપ્શન છે પોટલી યા ડોસા તો આન્સર આવશે ડોસા નંબર 8 ટાટથી ડેશ જુજે છે ટાટથી કોણ જુસતું હતું ડોસો યા ગદ્દો તો આન્સર આવશે ગદ્દો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3 છે ખરા ખોટા જણાવો નંબર 1 સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો બળદ હતા આપણે ચેપ્ટર માં જોયું તો સોમાભાઈ પાસે બે બળદ હતા તો કયા કયા હતા અહીંયા ધોળિયો જવાબ આપ્યો છે તો અહીંયા ધોળિયો છે એની જગ્યાએ કાળિયો જવાબ આવે છે તો કાળિયો અને લાલિયો બળદ હતા અહીંયા ધોળિયો આપ્યો છે તો ખોટું નેક્સ્ટ નંબર 2 લાલિયો સોમાભાઈ ને લઈ ખેતર ખેડવા ગયો તો લાલિયો સોમાભાઈ ને લઈને નહીં પરંતુ સોમાભાઈ લાલિયા ને લઈ ખેતર ખેડવા ગયા તો અહીંયા લાલિયો સોમાભાઈ ને આપ્યું છે તો ખોટું નંબર 3 સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો તો અહીંયા કાળિયો જે આપ્યો છે એની જગ્યાએ અહીંયા જવાબમાં આવે છે લાલિયો તો અહીંયા કાળિયો લખ્યું છે તેથી ખોટું નંબર 4 બાજરી ઉગેલી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા ખોટું બાજરી ઉગેલી જોઈને બંને બળદ નહીં પરંતુ સોમાભાઈ ખુશ થયા હતા નંબર 5 રેવાભાઈને સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો તો જવાબ આવશે સાચું નેક્સ્ટ ક્વેશ્ચન છે લાલિયાને શોધવા માટે લોટ ચાલ્યો તો જવાબ શું આવશે સાચું નંબર 7 સપનાને રોટલાની પોપડી બહુ ભાવે તો આન્સર આવશે સાચું નંબર 8 રોટલામાંથી બળદ મળ્યો તો શું આવશે આન્સર સાચું નંબર 9 લાલિયો મળી જતા સોમાભાઈ નાચવા માંડ્યા તો આન્સર આવશે રાઈટ નંબર 10 સોમાભાઈ ને બળદ ફાલા હતા તો આન્સર આવશે સાચું એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 4 કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દો પૂરા કરો અહીંયા શબ્દ આપ્યો છે અને એ શબ્દ અડધો છે તો એ શબ્દ તમારે અહીંયા કૌંસમાંથી આન્સર શોધી અને પૂરો કરવાનો છે ખે ડેશ ત તો શું આન્સર આવશે ડુ ખેડુ ત નેક્સ્ટ નંબર 2 વ ડેશ લા તો આન્સર આવશે હા વાલા નંબર 3 અ ડેશ તુ તો અહીંયા ટ અને ડ એમાંથી આન્સર આવશે ડ તો શબ્દ પૂરો બનશે અડધો નેક્સ્ટ નંબર 4 ડેશ રા મ તો અહીંયા બે ઓપ્શન છે આ કે તા તો આન્સર આવશે આ શબ્દ બન્યો આરામ નંબર નેક્સ્ટ નંબર 5 ડેશ ય ગ તો ગાયા ગા તો અહીંયા ગણપતિ નો ગ ને કાનો ઘા એટલે કે ગાય બ નેક્સ્ટ નંબર છે 6 બા ડેશ વી તો અહીંયા બે જ છે તેમાંથી કયો જ આવશે જમરૂપ નો જ તો અહીંયા આન્સર લખવાનો છે જ નેક્સ્ટ છે 4 ડેશ અણી તો આન્સર આવશે અળ પૂરો શબ્દ બનશે ચાળણી નેક્સ્ટ નંબર 8 છે ડેશ ટ લા તો આન્સર આવશે અહીંયા ઘો પૂરો શબ્દ શું બનશે રોટલા નેક્સ્ટ નંબર 9 છે દી ક ડેશ તો અળી કે રી તો આન્સર આવશે રી દીકરી નેક્સ્ટ નંબર 10 છે લા ડેશ યો તો આન્સર શું આવશે લી તો પૂરો શબ્દ બનશે લાલિયો નેક્સ્ટ નંબર ક્વેશ્ચન 5 જે પ્રશ્ન 5 છે વિરોધી શબ્દ લખો વિરોધી એની ઓપોઝિટ તો નંબર 1 આગળ તો આગળ નો વિરોધી શું થશે પાછળ નંબર 2 આખો તો આખા નો વિરોધી થશે અડધો નંબર 3 ઉપર તો ઉપર નો વિરોધી થશે નીચે નંબર 4 આવ્યો તો આવ્યા નો વિરોધી થશે ગયો નંબર 5 લાંબી તો એનો વિરોધી શું થશે ટૂંકી એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6 છે
नीचे आपेला प्रश्नोना उत्तर एक शब्द में लखो। अहीं केटला प्रश्नो आपे छे एना आंसर तमारे एक शब्द नी अंदर एन के एक वर्ड वन वर्ड नी अंदर आपवानो छे। नंबर ए, निकी नरेन कई रमत रमे छे? तो आंसर छे एंड गेम दीवा गेम। नंबर बे, सुपरमैन क्या उड़े छे? तो एनो आंसर छे आभमा। नंबर त्रण, स्पाइडरमैन शू लईने स्कूले आव्यो? तो स्पाइडरमैन दफ्तर अने पार्टी पेन लईने स्कूले आव्यो। नंबर चार, स्पाइडरमैन क्या भणवा बैठो? तो आंसर आवशे छापरे। नंबर पांच, सोमाबाई क्या रहता हता? तो आंसर आवशे गाममा। नंबर छ, सोमाबाई पासे केटला बळद हता? तो आंसर आवशे बे। नेक्स्ट नंबर सात, सतत लालिया ना विचार कोने आव्या करता? तो आंसर छे सोमाबाई ने। नेक्स्ट नंबर आठ, रोटलानी पोपड़ी कोने बहु भावती? तो आंसर आवशे सपना ने। नेक्स्ट नंबर नौ, लालियो क्यांथी मळ्यो? तो आंसर आवशे रोटलानी पोपड़ी माथी। नंबर दस, सोमाबाई क्यारे आराम करवा सुई गया? तो आंसर आवशे बे, जोयु क्यारे आराम करवा सुई गया बपोरे। नेक्स्ट नंबर अग्यार, झूलो क्या छे? तो झूलो चोटली मां। नंबर बार, दाढ़ी लांबी छे के चोटली लांबी? आपणे जोयुं काव्य नी अंदर, तो आंसर ते आवशे चोटली। पछी प्रश्न नेक्स्ट छे सात, चित्र ओळखी तेनुं नाम कंसमांथी शोधीने लखो। अहींया केटलाक पिक्चर आप्या छे अने एना जे आंसर नाम जे छे अहींया ऊपर ब्रेकेट मां आप्या छे, तो तमारे चित्र ओळखी अने एना नाम लखवाना छे। पहलू आ चित्र छे, सामु छे बाळको हरण, तो ऊपर आंसर माथी तमारे हरण शोधी अने अहींया लखवानुं छे। नेक्स्ट छे चित्र छे नळ, तो अहींयाथी नळ शोधी अने अहींया आंसर लखवानुं छे। नेक्स्ट जे चित्र छे सामु छे कोनुं छे? आ चित्र ખેડૂતનું, તો ઉપરથી ખેડૂત આન્સર શોધી અને તમારે અહીંયા લખવાનું છે। એના પછી નેક્સ્ટ ચિત્ર સાનું છે બાળકો હળ, તો ઉપર હળ જે શબ્દ આપ્યો છે અહીંયા એ શોધી અને તમારે અહીંયા લખવાનું છે। એના પછી નેક્સ્ટ જે ચિત્ર છે એ કોનું છે? ઉંદર, તો તમારે અહીંયા આન્સરમાં ઉંદર લખવાનું છે। એના પછી નેક્સ્ટ ચિત્ર સાનું છે? તો માઉસ, તો અહીંયા આન્સરમાં તમારે ઉપરથી બ્રેકેટમાંથી આન્સર શોધી અને લખવાનું છે માઉસ। નેક્સ્ટ ચિત્ર છે કોનું છે? ઊંટ, તો અહીંયા તમારે આન્સરમાં ઊંટ લખવાનું છે। એના પછી નેક્સ્ટ જે ચિત્ર છે કોનું છે? તો આ ચિત્ર છે બળદનું, તો અહીંયા આન્સરમાં લખવાનું છે બળદ। એના પછી નેક્સ્ટ જે ચિત્ર છે એ હાથીનું છે, તો તમારે અહીંયા આન્સરમાં નીચે હાથી લખવાનું છે। અને આ ચિત્ર સાનું છે બાળકો? તો આ ચિત્ર છે ઝાડ, તો આન્સરમાં લખશું ઝાડ। અને સૌથી લાસ્ટ જે ચિત્ર આપેલું છે એ સારું દેખાય છે અહીંયા, તો એ ચિત્ર છે ખેતરનું, તો આન્સરમાં લખવાનું છે ખેતર। તો અહીંયા આપણી વર્કશીટ ફિનિશ થાય છે। હું તમને એક પીડીએફ મોકલીશ, એ તમારે તમારી નોટબુકની અંદર કોપી ડાઉન કરવાની છે। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।